કોઈ ના રાખે ચલો આગળ એટલે એક નંબર એક મોત પછી તમારી સાથે નથી કબૂલ હવે બીજા નંબરનો વિકલ્પ સાચું બોલો મોત સુધી તમારી સાથે ખરું મોત પછીની વાત નહીં તમે માની લો કે ઈટ ડ્રિંક એન્ડ બી મેરી એમાં માનો છો મોત પછી તમે માનતા નથી સાહેબ પરલોક બરલોકની વાત કરીને ડર નથી ખડો અમે તો માત્ર આ જીવન પૂરતું માની ઓકે હવે બીજા નંબરનો જવાબ આપો સાચું બોલો મોત પછી તમારી સાથે નહીં પણ તમે જે કંઈ વર્તમાન કાળમાં મેળવો છો એ બધું મોત સુધી તમારી સાથે રહે એની ગેરંટી અઠવાડિયામાં શેરબજારે પૂરું કરી નાખ્યું મને ઘણા કહ્યા મને કીધા શેરબજારમાં મારી વોખા હોય ને એક સોદો કરી અને કબર કરી નાખીએ મેં કીધું કબર કરવાનું રહેવા દે પોસ્ટકાર્ડ વિવિધ છે તારું તમે કબર સમજે ને કબર સાચું બોલો હવે બીજા પ્રશ્નનો જવાબ આપો મોત પછી તમારી સાથેની કબૂલ મોત સુધી તમારી સાથે ખરું કે કહેવાય નહીં એટલે ના જ બોલો ને નહીં જ હજી અમારી પાછી છે ને ચીટિંગ કરે છે ખુલ્લો જવાબ તો આપો યાર નહીં હવે ત્રીજા નંબર વાત કરો મોત પછી તમારી સાથેની મોત સુધી તમારી સાથેની મોત ના આવે ત્યાં સુધી પ્રસન્નતા આપે એની ગેરંટી ખરી ગેરંટી આ ત્રણેય ચીજમાં સ્પષ્ટ છો મોત પછી તમારી સાથેની મોત સુધી તમારી સાથેની અને જ્યાં સુધી હોય ત્યાં સુધી પ્રસન્નતાની કોઈ ગેરંટી નહીં હે શું આપે સમજો નહીં એમાં ગેરંટી નહીં એટલે હવે તમને મારી વાત કરું મને મોત પછી પરમાત્મા 100% મળવાના કારણ કે હું એની પાછળ પાગલ છું ધેટ મીન્સ મને પૂરી ખાતરી માની લો તમે મને એમ કહો કે મહારાજ સાહેબ મોત પછીના જીવન અમે માનતા નથી તમારો પહેલા નંબરનો વિકલ્પ તૂટ્યો ગેરંટી ચલો બીજા નંબરની વાત કહું મોત સુધી 100% પરમાત્મા મારી સાથે હું પુરુષાર્થ કરું કોઈની તાકાત નહીં મારા હૃદયમાંથી પરમાત્માની જાય તમે એમ કહો કે મહારાજ સાહેબ એ પણ ચીજ અમે નથી માનતા તો ત્રીજા નંબરની વાત તમને કહી દઉં જ્યાં સુધી અમે વર્તમાન કાળમાં જીવન જીવીએ છીએ અમારી પ્રસન્નતાની ગેરંટી 100% તમે કોઈ પણ ટાઈમે પકડો વી આર હેપી મોત પછી ભગવાન મારી સાથે મોત સુધી ભગવાન સાથે અને જ્યાં સુધી ભગવાન સાથે છે ત્યાં સુધી હું પ્રસન્ન છું તમારી આગળ મોત પછી પૈસો નહીં મોત સુધી પૈસો નહીં અને હોય ત્યાં સુધી પ્રસન્નતાની ગેરંટી નહીં તો મારે કહ્યું છે વોટ ઇઝ ધ સેન્ટર ઓફ લાઈફ ગેટ ગુડમાં તમે શું ફાવ્યા એ મારે પૂછવું છે હે સંતોષ એમાં નથી હે ખબર નથી તમે કેમ દોડો છો હવે છે ને તમારી આબરૂ મારે રાખવી છે તમે એમ કહો ખબર નથી એટલે તમને ખબર નથી બધા દોડે છે માટે સરસ એટલે આવતીકાલે બધા જ દીક્ષા લઈ લેતો એ નહીં લઈએ પાછા નહીં બરાબર છે એટલે આ ટ્રેક તમે બદલો નહીં આજે જાણી લો એ જ નક્કી કરો ભાઈ તમને બહુ નાની વાત સિમ્પલ વાત કરીને પછી આગળ ચાલુ કારણ કે મારે પૂરી વાત કરવી છે સેન્ટર ઓફ લાઈફમાં બે વાત છે બહુ લાંબી ચર્ચા તમને નહીં કરું પરલોક પુણ્ય પાપ ધર્મની વાત પછી કરીશ કારણ કે જે તમારો સબ્જેક્ટ નથી બટ એટલું મને કહો દો ઇફ યુ વુડ લાઈક ટુ બી રીચ ઓર યુ વુડ લાઈક ટુ બી હેપી બે સેન્ટર તમને આપી દો તમારી આખી જિંદગીના બે સેન્ટર તમે નક્કી કરો ભગવાન પુણ્ય પાપ પરમાત્મા પછી કરજો યુ વુડ લાઈક ટુ બી હેપી ઓર યુ વુડ લાઈક ટુ બી રીચ આ બે સેન્ટર તમે મને નક્કી કરજો કે અમારું સેન્ટર મારા સાહેબ જીવનનું આ છે નોટ આઈ વુડ લાઈક ટુ બી રીચ બટ આઈ વુડ લાઈક ટુ બી હેપી અથવા ઉલટું સાહેબ હેપીનેસને મારો ગોલી મારે તો રીચ જ થવું છે તમારી જિંદગીમાં જે સેન્ટર હોય તમે મારો બોલો બે જ પુણ્ય પાપ પરમાત્મા ધર્મ કર્મ કાંઈ નહીં બેમાંથી શું યુ વુડ લાઈક ટુ બી રીચ ઓર યુ વુડ લાઈક ટુ બી હેપી શું કહો બે ચાલો ઓકે ચાલો બંનેમાં હું સમજો તમે કહો મારા સાહેબ બે ચીજ છે હવે નંબર હવે બેમાં તમને કહો બેમાંથી એક જ મળતું હોય તો શું બચાવો રીચનેસ બચાવો કે હેપીનેસ હવે મને કહો પાકું એકદમ હવે આમાં તમે શબ્દની ફેરફાર નહીં કરો હવે મને એક વાત કરો 1 કરોડ રૂપિયાનું પેમેન્ટ તમારું કોઈ જગ્યાએ અટવાયું છે અને પેમેન્ટ માગવા માટે 2 વાર 3 વાર 4 વાર 5 વાર તમે પ્રયાસ કર્યા પછી પેમેન્ટ નથી આવતું અને તમારી હેપીનેસ ડિસ્ટર્બ થાય છે પેમેન્ટ છોડી દેવાના ને
નહીં તમારે મને કહેવું પડશે ઇફ ઇફ જો તમારું હેપીનેસ એ સેન્ટર છે સેન્ટર ઓફ લાઈફ તો તમે કહી શકો મારા સાહેબ મારી પ્રસન્નતાને ડિસ્ટર્બ કરે બધી ચીજ છોડી દઈશ ચાહે કરોડનું પેમેન્ટ હોય તો છોડી દેવાની મારી તૈયારી છે મારી પ્રસન્નતા તો ડિસ્ટર્બ નહીં કરું હવે તમે મને જો બાબા બોલો શું છોડશો રિચનેસ છોડશો કે હેપીનેસ છોડશો આ સભામાં જે પણ બેઠા હોય આ બધાને કરંટ ટોપિક છે એટલે વાત કરું છું સાચું કહું તમને બધાને જોઈને ઘણા વર્ષોથી પ્રવચન કરતા કરતા એક વાત તો તમને કહું તમે લગભગ પ્રસન્નતાનું બલિદાન આપીને બધી સફળતા મેળવી છે અમારે ત્યાં સફળતાના બે સૂત્ર મૂક્યા એક સફળતા મહાનતાનું બલિદાન આપે અને એક સફળતા પ્રસન્નતાનું બલિદાન આપે મહાનતાનું બલિદાન આપે એવી પ્રસન્નતાને પણ રિજેક્ટ અમે કરીએ છીએ ના પાડીએ છીએ મારી મહાનતાને ડિસ્ટર્બ કરે એવી કોઈ સફળતા મારે સાધુ જીવનમાં પણ જોઈતી નથી હું ના પાડું છું પણ તમારી ભૂમિકાની સાથે એટલી વાત કરું તમે એટલું કીધો સાહેબ પ્રસન્નતાને ડિસ્ટર્બ કરે એવી સફળતા કોઈ ન જોઈએ મને ટુ પ્રોમિસ આપો પછી હું આગળની વાત કરું જવાબ નહીં નહીં આમાં આમાં તમને અમનની વાત કરું છું ને આ પહેલી પહેલું જ સરનામું છે વોટ ઇઝ ધ સેન્ટર ઓફ લાઈફ તમે એક કહો કે મારા સાહેબ પ્રસન્નતા એ અમારું જીવનનું ગોલ છે દુનિયા ઉપરથી નીચે પડે પણ મારી પ્રસન્નતા ડિસ્ટર્બ થાય એવી કોઈ સફળતા નહીં છે મારા સાહેબ બધું જ છોડી શકું છું આ નહીં છોડી શકું અને એક વાત તમને બીજું સાચું બોલો બાથરૂમમાં તમે નાવા બેઠા હો બાથરૂમ બંધ હોય શરીર ઉપરનું 50 લાખનું ઝવેરાત હોય સુનિલ એ 50 લાખનું ઝવેરાત તમે બાથરૂમની બહાર મૂક્યું હોય અને પહેરેલા કપડાં પણ બધા બાથરૂમની બહાર મૂક્યા હોય સ્નાન કરો અને બાથરૂમ તમે ખોલો અને એવા ટાઈમમાં તમને ખબર પડે કે બે માણસ એક માણસ તમારું 50 લાખનું ઝવેરાત લૂંટીને ભાગી રહ્યો છે અને બીજો માણસ તમારા કપડાં લઈને ભાગી રહ્યો છે તમે બેમાંથી શું બચાવો આઈ વુડ લાઈક ટુ નો બ્રહ્મ હવે તમે મને કહો શું બચાવો હે સાચું બોલો 500 રૂપિયાના કપડાને 50 લાખનું જમીનાત શું બચાવો કારણ કઈ વોટ ઇઝ ધ રીઝન 50 લાખ ચડે કે 500 ચડે બસ મારે તમને આજ કહેવું છે શરીર ઉપરના કપડા એ ચિત્તની પ્રસન્નતા છે અને 50 લાખનું ઝવેરાત એ સફળતા છે મારે તમને એટલું પૂછવું છે કપડા પહેલા નંબરમાં બચાવાય કપડા બચી જાય પછી ઝવેરાતનો કોઈ વિરોધ નથી પણ કપડાના ભોગે ઝવેરાત બચાવવાની વાત કોઈ દિવસ ન કરાય તમને મારી એટલી જ સલાહ આપી છે પ્રસન્નતા સૌથી પહેલા નંબરમાં બચાવો પછી પૈસા બચે તો ઠીક ન બચે તો ઠીક આ એક જીવનનું ગોલ બનાવો તમને ખબર છે ને જ્યોતિષ થોડું ઘણું ભણ્યો ને તો તમને ખબર છે પરમાત્મા અને હજી આગળ વાત કરું રામ અને રાવણ બેની રાશિ કઈ એક જ નહીં બોલામ થોડી રાશિનું નામ બોલો તુલા આના બેમાંથી એક રાશિ તમારે પસંદ કરી તમે શું પસંદ કરો રામ અને રાવણ બે એક જ રાશિ ને તુલા અને તમારું વોટ આપવાનો હોય તો તમે કોને આપો રામને બોલો સીધી વાત ઓકે હવે મને બીજો જવાબ આપો પરમાત્મા અને પૈસા બંને કન્યા રાશિના રામ અને રાવણ વચ્ચે તમે જો રામ ઉપર પસંદગી મૂકો પરમાત્મા અને પૈસા બંને કન્યા રાશિના તમારી પસંદગી શું જો એક વાત તમને ફરી વાર કહું પ્રેમથી નો જોક્સ નો કોમેન્ટ આ પ્રવચન કોઈ મિમિક્રી માટે નથી તમારા જીવનનું ગોલ નક્કી કરી દો આજે સાહેબ જ્યાં પણ મારી ચિત્તની પ્રસન્નતા ખંડિત થશે ત્યાંથી સાહેબ પાછા ફરવામાં દુનિયાની કોઈ તાકાત તમને રોકી નહીં શકે હું તમને કહું હું પ્રવચન કરું છું લેખન કરું છું આ બધું મારી પ્રસન્નતાને અકબંધ રાખીને કરું છું જે દિવસે મને લાગે મારી હેપીનેસ આવી બધી બાબતમાં ડિસ્ટર્બ થાય છે હું પ્રવચન છોડી શકું મારી પ્રસન્નતા નહીં છોડી શકું તમે ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ નથી કર્યો બાકી તમને ખબર છે મહાભારતનો એક દ્રષ્ટાંત તમે સાંભળો